धोरण एक विषय गणित गम्मत सदैव पोथी में पाठ चार बादबाकी आपणे पाठ्यपुस्तक में सरस मजानो आखो पाठ समझी गया अने बादबाकी पण सीखी गया। आमा हवे तमारे सदैव पोथी भरवानी छे एटले हुं तमने समझावुं छुं। जो एक डाळ उपर चार चकली हती, एमांथी बे चकली शुं थाय छे उड़ी जाय छे, एटले बे उड़ी जाय एटले केटली वधे छे, एक बाकी रहे छे। अहीं लख्यो छे जवाब एवी रीते। हवे जो एक तळावना किनारे त्रण डेटका छे, एक डेटको शुं करे छे पाणीमां कूदीने जतो रहे छे, तो केटला वध्या एक ने बे, एटले बे डेटका वधे छे। एवी ज रीते आपणे बादबाकीनी समझ मेळवा माटे छे आ तो जवाब तो लखेला छे। हवे एक छ जग छे अहींया अने चार जग शुं थाय छे तूटी जाय छे, तो केटला जग वधे छे, एक ने बे जग वधे छे। आवी रीते हवे जो एक छोकरी पासे पांच फूलना फूल छे, हवे एनी बहेનપણીને બે ફૂલ આપે છે, કેટલા ફૂલ આપે છે? બે, તો કેટલા ફૂલ વધે છે એની પાસે? એક, બે ને ત્રણ। હવે એક ડાળી ઉપર નવ પાંદડા છે, કેટલા પાંદડા છે? નવ। જો ગણો તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ ને નવ, નવ પાંદડા છે। એમાંથી ચાર પાંદડા શું થાય છે? તૂટીને પડી જાય છે, એટલે ડાળી ઉપર કુલ કેટલા પાંદડા રહે છે? એક, બે, ત્રણ, ચાર ને પાંચ, કુલ પાંચ પાંદડા રહે છે। એ જવાબ સાથે આપેલું છે, પાછળ મેં તમને જેમ લીટી પાડીને સમજાવ્યું એમ સમજાવું છું। ખાલી આ તો આપણે બેઝિક સમજ મેળવવાની છે કે આપણી પાસે બે પેન્સિલ હોય, એક આપણા મિત્રને એક આપી દઈએ તો એક વધે, એવી રીતે આમાં સમજાયું છે કે બાદ કરવાનું છે એટલે કે કાઢવાનું છે, ઉમેરવાનું એટલે સરવાળો કરવાનો, અને બાદ કરવું એટલે એને બાદબાકી કહેવાય છે। હવે પાના નંબર 84 પાછળ ઉદાહરણ મુજબ બાદબાકી કરો, એટલે અહીંયા ઉદાહરણ આપ્યું છે, હું તમને પહેલાં સમજાવું। આડા અને ઊભા બાદબાકીના દાખલા આપ્યા છે, પહેલાં ચિત્ર બતાવ્યું છે, કેટલા બોલ છે? એક ને બે, બે બોલ છે, એમાંથી કેટલા બોલ જતા રહે છે? એક કાઢી નાખવામાં આવે છે, તો કેટલો વધે છે? એક, બરાબર। હવે જો અહીંયા પાંચ દીવડા છે, કેટલા દીવડા છે? એક, બે, ત્રણ, ચાર ને પાંચ, પાંચ દીવડા છે, એમાંથી બે દીવડા બાદ થાય છે, બાદબાકીની નિશાની અને બે બાદ કર્યા, હવે આપણી પાસે કેટલા વધે છે? એક, બે ને ત્રણ। અહીંયા ઊભા આડામાં પણ જવાબ લખવાનો છે ત્રણ। હવે જો અહીંયા પાંચ કેરી છે, કેટલી કેરી છે? અહીંયા પાંચ કેરી છે, એમાંથી કેટલી કેરી બાદ કરવામાં આવે છે? એક કેરી, તો બાકી કેટલી વધી એ ગણવાની? એક, બે, ત્રણ ને ચાર। એની બાજુમાં અહીંયા કેટલા કપ છે? કુલ ચાર કપ છે, એમાંથી કેટલા કપ કાઢવાના છે? બે, બે કપ કાઢી નાખ્યા એટલે કેટલા વધ્યા? એક ને બે। એ ચિત્ર આપ્યા છે એટલે આપણે લીટીઓ કરતા નથી, અહીંયા ખાલી ચેકડી પણ મારેલી છે, આપણે ખાલી જવાબ જ લખવાનો છે। અહીં ત્રણ કેન્ડી છે, કેટલી કેન્ડી છે? એક, બે ને ત્રણ, કેટલી કેન્ડી છે? ત્રણ, એમાંથી કેટલી કેન્ડી કાઢવામાં આવે છે? બે કેન્ડી કાઢીને, કેટલી વધે છે? એક, બરાબર। હવે જો અહીંયા કેટલા બોલ છે? પાંચ દડા છે, પાંચ દડા છે ને, એમાંથી કેટલા દડા કાઢવામાં આવે છે? એક, બે ને ત્રણ દડા કાઢવામાં આવે છે, કેટલા રહે છે? એક ને બે દડા રહે છે। હવે અહીંયા ચાર છત્રી છે, કેટલી છત્રી છે? ચાર, એમાંથી કેટલી છત્રી કાઢવામાં આવી છે? એક, બે ને ત્રણ છત્રી કાઢવામાં, કેટલી વધી? એક। અહીંયા કેટલી ડુંગળી છે? ત્રણ, એમાંથી કેટલી ડુંગળી કાઢવામાં આવે છે? એક, એટલે એક ને બે। હવે હું તમને સમજાવું કે આપણે કેવી રીતે લખવાનું છે, બરાબર। હવે એ બાદબાકી કરવાની છે, કુલ કેટલી બતક છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ ને છ, કેટલી બતક છે ભાઈ?